અને ઘર ચલાવવા માટે કમાવવી પડે એટલે આ પથ્થરો તોડું છું ઘર ચલાવવા માટે. અને ત્રીજાને પૂછ્યું કે તું શું કરે છે? પેલા એ કહ્યું કે હું ઠાકોરજીનું મંદિર બનાવી રહ્યો છું. કામ ત્રણેય સરખું જ કરી રહ્યા છે પણ ત્રણેયના કામ કરવાની વૃત્તિ ભિન્ન છે. આ જીવન પણ એવું હોવું જોઈએ, હું ઠાકોરજીનું મંદિર બનાવી રહ્યો છું, મારા જીવનને સાર્થક કરી રહ્યો છું, સફળ બનાવી રહ્યો છું સેવા અને સત્સંગ દ્વારા. મળેલી વસ્તુનો વિનિયોગ કઈ રીતે થાય? શું આ તમારા લાઇબ્રેરીની કેવળ સજાવટ બનવાનું છે યા તમારી જીવનની સુંદરતાનું કારણ બનવાનું છે? એ તમારે નક્કી કરવાનું છે. જેનું પણ કલ્યાણ તમે ઈચ્છતા હો, બીજા બધા ગ્રંથો ન મળે તો ન મળે, પણ એનો જન્મ દિવસ આવે ને તો એને શિક્ષાપત્ર ગિફ્ટમાં આપજો. બસ એનું કાર્ય જીવનનું સફળ બની જશે. એક શ્લોક પણ ખોલીને વાંચી લેશે ને એનું જીવન ધન્ય થઈ. ઘણીવાર પ્રવચન કરતી વખતે વાંચન કરીએ તો એમ લાગે કે ખરેખર આપણે અધિકારી છીએ આ બધું બોલવાના? કેવી વાત! શ્રી હરિરાય મહાપ્રભુજીને આપણને એમ લાગે કે આ ગ્રંથો ખોલવા માટે આપણે લાયક છીએ, બોલીએ છીએ આપણે, પણ આપણા જીવનમાં કેટલું આ બધું, ક્યારે આપણે આ ગ્રંથોને જીવી શકીએ અક્ષરશઃ? ઘણીવાર વિચાર થાય, કેવી વાણી તમે શિક્ષાપત્રના એક એક શ્લોક વાંચો, આપણું હૃદય દ્રવી ઉઠે. ક્યારે આ જીવનમાં જીવીશું આપણે આ બધું? શ્રી હરિરાય મહાપ્રભુજીની આજ્ઞાઓ. મૂળ વાત પર આવું, હજી ઘણા શિક્ષાપત્રોના દર્શન કરવાના છે. તો ગોપેશ્વરજીને નિમિત્ત બનાવ્યા, આપણને સૌને એ અમૃતનું પાન કરવા મળ્યું છે. કાલે અષ્ટાક્ષર મંત્રનું નિરૂપણ જોઈ રહ્યા હતા. પંચમ શિક્ષાપત્રમાં કહ્યું કે અષ્ટાક્ષર એવો મહામંત્ર છે જે વૈષ્ણવના સઘળા કાર્યોને સિદ્ધ કરવા માટે કાફી છે. નિત્ય દરેક વૈષ્ણવે અષ્ટાક્ષર મંત્રની માળા જરૂર કરવી. દરેક વૈષ્ણવે, ભાઈઓએ પણ. ઘણીવાર આ બધું થાય ને તેમને કે ના ના બધું જ થાય છે, કોણ કરે કે ઘરવાળા. દરેક વૈષ્ણવ માત્ર અષ્ટાક્ષરનું સ્મરણ જરૂર કરે, જપ કરવું. જો જપ અને સ્મરણમાં ભેદ છે. ઘણીવાર લોકો પૂછતા હોય કે જપમાં સંખ્યા ગણવી કે ન ગણવી. ઘણીવાર લોકો એમ પણ કહેતા હોય કે ગણવાની જરૂર નથી, મનમાં આવે એટલી વાર કરો. ઘણીવાર એવું પણ વાંચવા મળે કે ત્રણ માળા કરવી, 108 વાર નામ લેવા, એક માળા ફેરવી એમાં. તો ગણતરી પૂર્વક કરવું કે ગણતરી નહીં કરવી? જપમાં ગણતરીનું મહત્વ છે અને સ્મરણમાં ગણતરીનું મહત્વ નથી. સ્મરણ તો અહર્નિશ કરતા રહેવું, એમાં ગણતરી ન હોય, પણ જપ કરવા બેસીએ તો ત્યાં સંખ્યાનું પણ મહત્વ છે. 108 સંખ્યા, અનેક અનેક એના ભાવો છે ને 108 ના. નવધા ભક્તિ છે અને પ્રભુના 12 અંગ છે. દ્વાદશાંગો હિ પુરુષાહ, તો 12 9 108. તો પ્રભુના એક એક અંગમાં નવધા નવધા ભક્તિ સિદ્ધ થાય એનું પણ 108 નો ભાવ છે. અનેક અનેક એના ઘણા બધા ભાવ શાસ્ત્રોમાં આપ્યા છે. અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરતા રહે હું મનમાં, કોઈ પણ સ્થિતિમાં હોઈએ. વાચિક, માનસિક અને ઉપાંશુ ત્રણ પ્રકારના જપ બતાવ્યા. વાચિક એટલે ઉચ્ચારણ કરીને બોલવામાં આવે, જપમાં એની પણ મહત્તા છે. તમે બોલો અને એટલું શબ્દ બોલવો જેટલો કાન સુધી પહોંચે. તો ઘણીવાર અમારો મુકામ હોય કે આમ હોય ને, તો ત્યાં જે પાઠ કરવા બેઠા હોય ને એમ ન બોલતા હોય, પણ જ્યારે એમ લાગે કે જે જે સાંભળી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એવા મોટે મોટે. તો બોલવું ઉચ્ચારણ કેટલું થવું જેટલું આપણા કાન સુધી પહોંચે, એટલો શબ્દનો ધ્વનિ આવવો જોઈએ. એટલે એક માળા નિર્માણ થાય. તમે બોલો, શ્રવણ થાય, પાછું મુખમાં આવે, પાછું શ્રવણ થાય, પાછું મુખમાં આવે.
વાચિક જપ, બીજો છે ઉપાંશુ, એટલે હોઠ ફફડે પણ અવાજ ન નીકળે, અને ત્રીજો પ્રકાર છે માનસિક જપ. ખરેખર જોવા જાવ તો માનસિક જપ કરાતો નથી, એ તો ફલદશા છે. સંતને પૂછ્યું કે માળા ક્યાં સુધી કરવાની, સંતે કહ્યું કે થવા ન લાગે ત્યાં સુધી. માળા ક્યાં સુધી ફેરવાય, કે થવા ન લાગે ત્યાં સુધી. જ્યારે મન કરતું થઈ જાય પછી ભલે ને મૂકી દો. માનસિક જપ, માનસીસા પરામતા. સેવામાં પણ બે શબ્દો છે, એક માનસી સેવા અને બીજું સેવાની માનસી. આપણે જે કરીએ એ સેવાની માનસી છે, એ ચિંતન છે, એ અનુસંધાન છે, એ ભાવનાઓ છે, એને સેવા ન કહેવાય. પણ માનસી સેવા તો તનુ વિત્તજા દ્વારા સિદ્ધ થાય, એ ફલરૂપા છે. પણ કઈ જ ન કરતા હોય ને કે અમે તો માનસી સેવા કરીએ, તો એ માનસી સેવા ન કહેવાય, એ ભાવના કરી કહેવાય સેવાની. અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જીવે. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે કે આ બધું લૌકિક છોડવાનું કહ્યું તો ખરા, પણ ભક્તો એમ કહે છે કે જો બધું જ લૌકિક છોડી દઈએ તો સમાજમાં અમારો અપયશ ફેલાવા લાગે, અપકીર્તિ થવા લાગે, અને અપકીર્તિ થાય અને અમારું મન એટલું દ્રઢ ન હોય કે અપકીર્તિને પચાવી શકીએ તો શું કરવું. તો એનો ખુલાસો આપતા શ્રી હરિરાય મહાપ્રભુજી દસમા શ્લોકમાં આજ્ઞા કરતા કહે, યથા કથંચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિકઃ અપકીર્તિ ભયાત્તેન બુદ્ધિ શૈથિલ્ય સંભવ. હરિરાયજી કહે છે જો કીર્તિ અને અપકીર્તિને પચાવી શકે એટલું સક્ષમ તમારી બુદ્ધિ ન હોય તો પછી થોડા થોડા અનાસ્થાએ લૌકિક કર્મો કરવા, વ્યવહારમાં વૈષ્ણવે ચતુર રહેવું, પણ અનાસ્થયા લૌકિક વ્યવહારમાં વૈષ્ણવે ચતુર રહેવું, તો પછી જો તમારી બુદ્ધિ એવી દ્રઢ થઈ જાય.